कि आए मुझा भा बहन हेवर टेम्पर डेम जे कार्यक्रम में आयो हो से तड़े चोबो के आऊ फरी कच्छ में अची दो से नेरो आऊ बोलियो वो से त्या के मरेला आवे हैं बद ही तो आसा जी खासियत आए असी चूटनी अचे थी तड़े जचू हेड़ा मारो नहीं हो विकास जी राजनीति असी माड़ी हूं हेतरज कछड़ो बारे मार इन गाल के मन में रखी कच्छ ने कच्छी माड़ू में दुनिया जे नक्शे मथे चमकाया वाला माड़ू असी हो ही गाल आके समझ में आचे थी पर बे पक्ष वाला के समझ में नती आया हिंजी कुरो दवा करनी है हिज भा बहन गुजरात ना लोकप्रिय अने यशस्वी मुख्यमंत्री श्रीमान विजय रूपाणी जी प्रदेश ना उपाध्यक्ष भाई जयंतीलाल भानुशाली भारतीय जनता पार्टी जिला ना अध्यक्ष भाई श्री केशुभाई लोकसभा में हमारा साथी युवा नेता भाई विनोद चावड़ा जिला पंचायत ना अध्यक्ष बेन कौशल्याबेन हमारा वर्षों जूना साथी भाई ताराचंद जी भाई रमेश महेश्वरी जी अने आ चूंटणी में आप सौना प्रिय भारतीय जनता पार्टी ना उम्मीदवारों अंजार थी सर्वश्री वासन भाई आहिर भूजना उम्मीदवार नीमाबेन आचार्य मांडवीना उम्मीदवार भाई श्री वीरेन्द्र सिंह जाडेजा रापरना उम्मीदवार भाई श्री पंकज भाई गांधीधाम ना उम्मीदवार बेन मालती बेन अने विशाल संख्या में पधारेला कच्छना मारा वाला भाइयों ने बहनों बे मुट्ठी बंद करीने भारत मानी जय बोलावो अने बद्दाना आशीर्वाद आपो भारत माता की भारत माता की भारत माता की आज सवारे गुजरात में 182 विधानसभा की शुरुआत एनो एकड़ो अबड़ा शुरू थाय छे अने आशापुरा में पण अथी शुरू थाय छे अने अमारो कच्छ कथी शुरू थाय छे
અને અમારું કમળ પણ કથી જ શરૂ થાય છે. આજ સવારે વહેલા દિલ્હીથી નીકળીને અબડાસા વિધાનસભામાં માં આશાપુરાના ધામમાં જઈને માના ચરણોમાં આશીર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું. અમારા છબીલભાઈ ત્યાં ઉમંગ અને ઉત્સાહથી આજ સવારમાં ભવ્ય દિવ્ય કાર્યક્રમના દર્શન કરાવ્યા અને માં આશાપુરાના દર્શન કરીને આજથી અમારા વાલી કચ્છની ધરતીથી ગુજરાતમાં ખૂણે ખૂણે જનતા જનાર્દનના દર્શન કરવા માટે નીકળ્યો છું, જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે નીકળ્યો છું. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં જેમ વરસાદ આવતા પહેલા ખેડૂત ખેતરમાં ઘણું બધું કામ કરતો હોય છે, ખેડાણ કરતો હોય છે અને વરસાદ આવે ત્યારે માણ બીજ વાવો એટલે પછી ગાડી આગળ હાલવા માંડે, એમ ગયા કેટલાક સમયથી જાત જાતના અને ભાત ભાતના લોકોએ આવીને અહીંયા એટલો બધો કીચડ ઉછાળ્યો છે, એટલો બધો કીચડ ઉછાળ્યો છે કે હવે કમળનું ખીલવાનું બહુ આસાન થઈ ગયું છે. જેમણે આવીને આ કીચડ ઉછાળવાની કપરી મહેનત કરી અને ખૂણે ખૂણે જઈને કીચડ ઉછાળ્યો, આજની પળે આ કીચડ ઉછાળનારાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કમળ ખીલવામાં આ કીચડ કમળની મોટી તાકાત બની જતો હોય છે અને હું ગુજરાતના રગે રગને જાણનારો છું. ગણી લો 151 છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી એક તરફ વિકાસનો વિશ્વાસ છે તો બીજી તરફ વંશવાદનું વરબું રૂપ છે. અને કોંગ્રેસના મિત્રો, ગુજરાત તમને ક્યારે માફ નથી કરવાનું. આજથી નહીં, ગુજરાતે ક્યારેય તમને સ્વીકાર્યા નથી. અને એનું કારણ સરદાર વલ્લભભાઈ પટેલના જમાનાથી તમે ગુજરાતને દાઢમાં રાખીને ગુજરાતને
પાછળ ધકેલવામાં કોઈ પાછી પાની કરી નથી. આ ગુજરાતના લોકો મહાગુજરાતનું આંદોલન ચલાવતા હતા ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી, ભદ્રના કોંગ્રેસના કાર્યાલયમાંથી તમે ગુજરાતની માંગણી કરનારા દુધમલ જવાનીઓ ઉપર કોંગ્રેસના કાર્યાલયમાંથી ગોળીઓની રમઝટ ચલાવી હતી, ગોળીઓની રમઝટ ચલાવી હતી. ગુજરાતના દુધમલ યુવાનોને તમે મોતને ઘાટ ઉતાર્યા હતા. માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, તમે ડગલે ને પગલે ગુજરાત પ્રત્યે વેર વાળવામાં ક્યારેય કચાશ નથી રાખી. કોઈ મને કે ભાઈઓ બહેનો, અગર આજથી 30 વર્ષ પહેલા આ માં નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો કચ્છમાંથી લોકોને હિજરત કરીને જવું પડ્યું હોત? જરા પૂરી તાકાતથી કહો એટલે એમના કાન ફાટે. જરા 30 વર્ષ પહેલા માં નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો આ કચ્છના લોકોને ક્યારે હિજરત કરવી પડી હોત? હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાં જાઓ, તમને 2-5 કચ્છી પરિવારો મળી રહે, નાના નાના ગામમાં મળી રહે. આપણે પૂછીએ આટલે બધે દૂર આસામમાં, નાગાલેન્ડમાં, મિઝોરમમાં, તો કે સાહેબ શું કરીએ? કચ્છમાં પીવાના પાણીના પણ વખા હોય તો પછી છોકરા મોટા કરવા, પેટ ભરવા માટે ક્યાંક તો જવું પડે. અરે અમારા માલધારીઓ, કચ્છની અમારી બન્નીની ભેંસ, બે મારુતિમાં એક ભેંસ આવતી હતી, એને પણ મારા માલધારીઓને તમે જુઓ, ચોમાસું પૂરું થયું નથી કે ગુજરાત અને સૌરાષ્ટ્રના રસ્તા ઉપરથી હજારોની સંખ્યામાં આપણા પશુઓ, આપણું પશુધન આપણા માલધારી ભાઈઓ લઈને નીકળતા હોય. સંતાનોને ભણવા ન મળે, કારણ 6-7 મહિના એક ગામથી બીજા ગામ ચાલ્યા જવાનું. ક્યાંક ચારો પાણી મળે તો પશુને રોકીને થોડું ખવડાવવાનું. આ જિંદગી મારા કચ્છના માલધારીઓએ વેઠી છે. સરકારી કોઈ બાબુ એને કચ્છમાં નોકરી મળે તો એમ કે કાળા પાણીની સજા થઈ છે, કોઈ આવવા તૈયાર નહીં, કચ્છમાં નોકરી કરવા તૈયાર નહીં. અને કચ્છમાં એક જમાનો હતો, દાણચોરોની ચર્ચા થયા કરતી હતી, ઘૂસણખોરોની ચર્ચા થયા કરતી હતી, ઈભલા શેઠના નામો ઘરે ઘરે ગુંજતા હતા. અને આ બધું જ કોંગ્રેસ માત્ર ને માત્ર તમારા પાપે હતું. તમારું જે ઓરમાયું વર્તન રહ્યું છે એનું આ પરિણામ રહ્યું છે. ભાઈઓ બહેનો, અહીંયા જૂની પેઢીના લોકો હશે, એ જરા યાદ કરે, લગભગ 60 વર્ષ પહેલા
આ કચ્છની ધરતી પર એક ભૂકંપ આવ્યો હતો. અંજારનો ભૂકંપ, અને ત્યારે પ્રધાનમંત્રી હતા પંડિત જવાહરલાલ નહેરુ. અને ભૂકંપ તો એટલો ભયંકર હતો કે ખુદ પંડિત નહેરુને અહીં આવવું પડ્યું હતું. પણ હું જરા કચ્છના લોકોને પૂછું છું કે અંજારના ભૂકંપને 60 વર્ષ વીતી ગયા, કોઈ કચ્છી માળું, કોઈ કચ્છી માળું મને બતાવે કે અંજારના ભૂકંપ પછી આ સરસ કામ થયું હતું? ભૂકંપ તો અમે ભૂલ્યા, પણ આ અમારે માટે યાદગીરીનું એક સારું કામ થયું હતું. એક કામ યાદ આવે છે ભાઈઓ? એક કામ યાદ આવે છે? એક કામ ક્યાંય દેખાય છે? અને ભાઈઓ બહેનો, અમારા કામનો હિસાબ માંગવા વાળાને હું કહેવા માંગુ છું, 2001ના ભૂકંપ પછી, 2001ના ભૂકંપ પછી, અને આ કચ્છનો ભૂકંપ જ હતો કે જેણે મને નવી જિંદગી જીવવા માટે મજબૂર કર્યો છે. મારો રસ્તો નહોતો, હું તો સમાજ સેવા માટે ખભે થેલો લઈને રજણનારો માનવી હતો. પણ જયારે કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો, અહીંના લોકોની દુર્દશાના કારણે અટલ બિહારી વાજપેયીને લાગ્યું કે આ સંજોગોમાં ભાઈ તું જા ત્યાં કામ કર, અને હું ગુજરાત આવ્યો ને મુખ્યમંત્રી તરીકેની મારે જવાબદારી લેવાની આવી. અને મુખ્યમંત્રી બન્યા પછી વહીવટનો પહેલો ક હું કચ્છમાં શીખ્યો હતો. કારણ શપથ લીધાના બીજા કે ત્રીજા દિવસે હું અહીં આવ્યો, 2 દી રોકાણો, લોકોને મળ્યો, મુસીબતો જાણી, ભૂકંપ પછીની પરિસ્થિતિ સમજ્યો, અને વહીવટ શું કહેવાય, મુસીબતો શું કહેવાય એને બારીકાઈથી સમજીને રસ્તા શોધવાની શરૂઆત કરી. મારી ટ્રેનિંગ એક પ્રકારે કચ્છના ભૂકંપમાંથી કચ્છના લોકોએ મારી ટ્રેનિંગ કરી. ભાઈઓ બહેનો, વર્ષો પહેલા મેં કવિતા લખી, એના શબ્દો હતા, ગુજરાત મારો આત્મા અને ભારતને જે પ્રેમ કરે તે ભારત મારો પરમાત્મા. અમારી માં છે અને હું તો એક દીકરા તરીકે તમારે ત્યાં આવ્યો છું. આપણે દીકરા તરીકે મને મોટો કર્યો છે, મારા ગુણદોષને આપે બરાબર તરાસ્યા છે, પારખ્યા છે. મારામાં જે સારું હતું એને શક્તિ આપવાનું કામ આ ગુજરાતના જનજને કર્યું છે, આ મારી માટીએ કર્યું છે, મારી માએ કર્યું છે. ભાઈઓ બહેનો, તમારી આ હિંમત જે દીકરા પર દાગ નથી, આટલા વર્ષના જાહેર જીવનમાં એક દાગ નથી. અને તમારી આ હિંમત, તમારી આ હિંમત આ ગુજરાતની ધરતી પર આવીને એ ગુજરાતના દીકરાને તમે ભાંડવા માંડો, અનાપ શનાપ જૂઠા આરોપો લગાવો, કોઈ ગુજરાતી આને માફ કરશે? ભાઈઓ બહેનો, આ તમારા દીકરા પર થતા હુમલા તમે માફ કરશો? આ તમારા દીકરા પર થતા જુલ્મ તમે માફ કરશો? અરે કોંગ્રેસના લોકો સમજી લે, જે દિવસે સરદાર સાહેબ પર તમે જુલ્મ કર્યા હતા ત્યારે ગુજરાત ઉદારતાપૂર્વક સહન કરવા તૈયાર હતું,
આજે વક્ત બદલાઈ ગયો છે. કોઈ ગુજરાતી આ અપમાન હવે સહન નથી કરવાનું, એ તમે સમજીને ચાલજો. ભાઈઓ બહેનો, કચ્છનો ભૂકંપ, અંજારના ભૂકંપ પછી કોઈ પણ કચ્છીને પૂછો, પહેલા પ્રધાનમંત્રી દેશ ચલાવતા હતા અને મોટી આફત પહેલી વાર આવી હતી. આખા કચ્છમાં એ ભૂકંપ પછી શું થયું એનું કોઈ સ્મારક પણ નજરે નથી ચડતું. અને 2001 પછીના ભૂકંપનું કચ્છ, કોઈ પણ કચ્છીને પૂછો એ હર ગલી મહોલ્લામાં હાથ કરીને બતાવશે કે હા, આ ભૂકંપ પછી કામ થયું છે, આ અસ્પતાલ ભૂકંપ પછી બની, આ પુલ ભૂકંપ પછી બન્યો, આ ડેમ ભૂકંપ પછી બન્યો, આ રસ્તો ભૂકંપ પછી બન્યો. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરાય? જે રણથી દુનિયા દૂર ભાગતી હતી એ રણ જ આજે કચ્છનું અને દેશનું તોરણ બની ગયું. અને રણોત્સવ આજે પણ ચાલુ છે. બુકિંગ કરવા માટે લોકો ફોન કરે છે, જરા કંઈક લાગવગ લગાવો સાહેબ, ટેન્ટ નથી મળતા. રણ તો પહેલા પણ હતું, મોદી આવીને રણ નથી બનાવ્યું. રણ તો પહેલા પણ હતો, પણ રણમાંથી પણ રૂપિયો કેમ કમાવાય અને મારા કચ્છને જાજરમાન કેમ કરાય એ અમે શીખીએ. કારણ વિકાસ અમારો મંત્ર રહ્યો છે, વિકાસને અમે ભરેલા છીએ. ભાઈઓ બહેનો, કચ્છમાં ક્યારે કોઈએ કલ્પના કરી હતી કે કચ્છમાં ખેતી નામની કોઈ ચીજની ચર્ચા થાય? અહીંયા તો આ તરફ રેગિસ્તાન ને પેલી તરફ પાકિસ્તાન, આ બાજુ જાઓ તો ખારી પટ હવાઓ, ગુગવાટો દરિયો. ભાઈઓ બહેનો, આજે કચ્છ કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરીને આગળ વધ્યું છે. કોઈ કલ્પના કરી હતી કચ્છની કેસર કેરી દુનિયામાં વખણાતી થાય? અને આ બધું 2001 પછી થયું છે. ભાઈઓ, 2001 પછી થયું છે. ભાઈઓ બહેનો, કેટલાક લોકો એમના માટે અમુક વસ્તુઓ સમજવી જ મુશ્કેલ હોય છે, એમાં માથાપત્તી કરીને ટાઈમ પકડો કઈ નીકળે નહીં.